ऑस्ट्रेलिया रिटर्न धवल, કઈ કે હેશટેગ નહીં મળતો, આને શું કેવું, આને આને શું કહેવાનું મારે, નિમેશ સાઉથ મૂવીનો પ્રેમી નિમેશ, અને લગ્ન થાય છે ડિસેમ્બરમાં રોનક, અમીર રોનક, મારા ગણપણનો સાથી. આજે અમે બધા ભેગા થયા છીએ, તો રોનક બે શબ્દો કહેશે જતા પહેલા એટલે એને લગ્ન થવાનું કામ છે એટલે ઘરે, તો કઈ બી જે તારે બે શબ્દો કોલેજ માં પડ કે વાત કઈક તને એવી મોમેન્ટ યાદ આવે, પેલા મને બોલ લેવા દે, કઈક તને એવી પડ યાદ આવતી હોય જે તારે આ કેમેરામાં કેદ કરવી હોય, મૂતરવા જાય સાજીએ છીએ. અમે કોલેજમાં જોડે બેસતા હતા, એક બાઇક માં ફરતા હતા. આપણે પેલા સારી વાત કહી દે, આપણે ત્રણ ભાઈબંધો ભેગા હતા. સારી વાત છે તે તારે શું સારી વાત, હું એવું ગીત ગાવા માંગતો છું વિશે. અહીં તું ભાઈ તને મોકો આપવામાં આવશે, પેલા આ મહાનુભાવ કોઈ સારું કામ જ નહીં કર્યું, તે બધા ક્યાં રહી ગયા, હું આગળ નીકળ્યો એ વિશે કઈક કહો. નિમે શું કામ કે બધું, એનો વારો આવે ત્યારે બોલ. હા તમે તમે હા, તો મને એક વાત યાદ આવી રહી, તું કહું. એકવાર અમે રોનક ના ઘરે બેઠા હતા, એને જો કે કુશલ ને યાદ નહીં હોય, પણ એને મને એકવાર એવું કીધેલું, ખાલી એમ જ એક નાનો મોબાઈલ હતો ઝોલો વાળો, એમાં એને બતાવ્યો, પણ એને એવું કીધું કે આપણે એકવાર અમદાવાદ રિપ્રેઝન્ટ કરશું, અને આજે એ કરી રહ્યો છે. એ વાતને બહુ બહુ ખુશ છે, પ્રાઉડ છે આપણને. તાળી પાડો, તાળી તાળી પાડો, વાહ વાહ વાહ. અમે જોડે તણે ફરતા, જોડે કેળા ખાતા હતા, એમાંથી પૈસા ક્યારે કાઢતો નતો, કોઈ દિવસ આપ્યા નહી, કેસે રોનક ને કે ભૂખ્યા હશે ને સવાર માં આખી ગોલડી કોથળી બી જશે, ઘેરાય ઘેર કહું ઘેરાય તો ઘેર એવું સરસ મૂકશે કે શું કે મા બધા વાળું દૂધ કોલ્ડ્રિંક પીવડાવશે તો હું આવું, એવી તો ફર શરત છે તમારી. પાકીટ માં 20 રૂપિયા જ હોય, આપણે સેકન્ડ કે થર્ડ સેમ હતું, અને આને કુશલ ને ફોન કરેલો મેં બપોરના કઈક 2-1 વાગે, અને આપડી એક્ઝામ કઈક 2:30 વાગે હતી, અને ફોન કરેલો મેં, કીધું ચો છે ભાઈ ચો રહી ગયો, તો ઘેર ઊંઘ્યો હું, તને યાદ નહીં હોય, મેં કીધું લા આજે આપણે મિડસેમ ની એક્ઝામ છે ને, મેં કે ચાલશે હવે છોડ દે આ રીતને, એટલે મતલબ કે ત્યારે આ ભણવાનું એટલું લાઇટલી લેતો હતો કે ભાઈ ભણીને શું છવાય છે, મેથ્સનું હતું મારા ખ્યાલથી, હા મેથ્સનું હતું, હા મેથ્સનું હતું, તને યાદ નથી તમે ફોન કર્યો હતો તને, અને તે કીધું ઊંઘ્યો છું હજી લગભગ બપોરનો ટાઈમ હતો, કે આઈ થિંક મારા 2 વાર એવું થયું હતું, એક મેથ્સ ની હતી ને એક ખબર નહીં C++ કેવું, તો એક વાર હું છે ક્લાસ આગળ આવીને જતો, મેં કીધું બધા ભાઈ ગયા, આપણે ઇન્ટ્રોવર્ટ ને એટલે ભાઈ કોઈ નહીં પૂછો, અને એક વાર તો નતો લેટ ભૂલી ગયો હતો, એ જ હશે આ ક્લાસ તે ફોન કર્યો ને એ વાળા, અને ત્યારે મને એવું થયું હતું કે ભાઈ હવે હું આવતો જે બેકગ્રાઉન્ડ થી ત્યાં ભણવાનું કોઈ ઇમ્પોર્ટન્ટ હતું, આપણે નહીં ભણો તો કઈ થાય નહીં, કોઈ છોકરી નહીં આપે, છોકરી નહીં આપે, નોકરી નહીં આવે, બરાબર સમાજમાં ઇજ્જત નહીં કરે, મેં કીધું આને હારણ આવું હોય, પછી જિંદગીમાં બહુ એને બદલાવ આવ્યા 4th સેમ થી, અને ભાઈ ને મેં મારી ચરણો માં જગ્યા આવે તો લઈ લેવું પડે, ભક્તનો આપણે કરવું પડે, રિસ્પેક્ટ કરવું પડે, પછી તો ભાઈ ને બહુ બધી એક્ઝામો સોલ્વ કરી નાખી, બરાબર અમારાથી અહીંયા હતા, અહીંયા આયા, થોડો ઉપર બી જતો રહે, એટલે થોડો ઉપર બી લીધા તો રહે, કુશલ ધીમે આવશે બતાવજે થોડો, હા ઊંચો બરાબર ઓય આયા, મતલબ 5મા સેમમાં બંને અરખા થયા, 4th સેમમાં ઓય હતો, 3rd સેમમાં તો ઓય હતો, અને પછી અમે આટલા હોશિયાર, આટલા બધા આટલું બધું શું કહેવાય ને ઉખાડ્યા, પછી અમે લોકો ગયા પ્રાઇવેટમાં, પેલા 1-1.5 લાખ રૂપિયા ભર્યા, અને ભાઈ ગયા આટલે ઊંચે, અને ગવર્મેન્ટમાં ગયા, વીજીસી જેવી સારી કોલેજમાં ડિગ્રીમાં એડમિશન લીધું ગવર્મેન્ટમાંથી, સારો મોમેન્ટ કહેવાય, લાસ્ટ તો જિંદગીમાં કી થશે આનું, પણ સારું એવું થઈ ગયું, જિંદગીમાં એવું જરી પર એક્સપેક્ટેશન હતી કે આ લોકો કરશે ને, આ લોકો રહી ગયા, જરી પર જરી કે નથી, એ તો હા એટલે
બૂમ પડાવી દીધી એવું યાર. કિસ્મત એકલું નહીં હોતું, મહેનત કરી કે થોડી ઘણી આને કિસ્મત કોને, કિસ્મત તો ના હોય, બધી મહેનત કરી હતી મેં બહુ પાછળ અને પાછળ એટલે થયું ના, પણ જે થયું સારું થયું. અમુક વાર થાય કે હાલ આટલા પૈસા કમાય ને આપણે હજી આટલા કમાઈએ, સમજે ભગવાન આપણા સમું જોશે ક્યારે, એટલે કહેતો હશે ઘણી વાર મને કે તમે આટલા પૈસા લેવા નહીં, કોઈ કહેતો નહીં ક્યારે આપશે કે ક્યારે આપશે. હા એટલે આવું હતું. કુશલ બહુ સારો સ્ટ્રગલ કર્યું અને શરૂઆતમાં બહુ તકલીફ પડી, પણ અડી રહ્યો કે એને જે કરવું હતું કર્યું. બહુ આટલે પહોંચી ગયો તો જીગરી ભાઈબંધો નિમેશ અને કૌશિક, ચાલો એક દિવસ હજુ પણ યાદ છે કે જરા કદાચ અમારો ઇન્ટરનલ વાઇબા પૂરા થયા હશે, તો ઇન્ટરનલ વાઇબા પૂરા થયા છે. કુશલના બે બધા બેઠા બેઠા કઈ ચર્ચા કરતા હશે કોઈ પણ રિલેટેડ દવા વિશે બોલીશું. એટલામાં એક છોકરી આવે છે, મેબી અમારી સિનિયર કે જુનિયર હશે, આવે છે, વાતચીત કરે છે કુશલને, એક પ્રપોઝલ આપે છે. એમ કરતા કરતા મને હજુ પણ યાદ છે કે એક દિવસની અંદર મિનિમમ 6-7 પ્રપોઝલ આ ભાઈને આવેલા છે. ત્યારે લાગતું હતું કે આ ભાઈનો ક્રેઝ છે, ખરેખર ક્રેઝ છે, અને ભાઈએ કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ ભાઈનું ટોપ લેવલ હતું કે દરેક ડિપાર્ટમેન્ટ વાળા આ ભાઈનો જ નંબર લેવા માંગતા, અમારા સિનિયર્સ હોય કે જુનિયર્સ હોય બધા આ ભાઈનો જ નંબર લેવા માંગતા. અમારા ઘણા બધા ફ્રેન્ડો રૂ, જેમ કે અમારો એક ફ્રેન્ડ છે, નામ તો નથી લેવું, એનું કરાવવામાં આ ભાઈનો સાથ છે જ ઘણો ખરો. મારો ફ્રેન્ડ હતો, પછી જૂનો અમારો એક ફોટો હોય જોડે, બધા કુશલે મને ક્યારે ફ્રેન્ડ આ માને હોય કે નહીં, પણ એ મારો ફ્રેન્ડ હતો. જૂનો ફોટો બતાવો, આ નથી, આ ઘણી ઘર લોકો કે છે આ છે, પછી નવો ફોટો બતાવવો પડે છે મારે. બે જાઓ, ચલો પોઝિશન લઈ લો કઈ. તો જનતાને આપણે સવાલ સાંભળી લીધા છે, હવે આપણે એમને જવાબ આપીશું. તો 10મા ધોરણ પછી મેં ડિપ્લોમા કર્યું છે 3 વર્ષ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સોલા, જેમાં આ મહાનુભાવ મને ભટકાયા હતા. એના પછી 3 વર્ષ ડિગ્રી હતી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, એના પછી જોબ નથી કરી, આપણે યુટ્યુબમાં લાગી ગયા હતા. તો 10મા પછી જોબ મળી નહીં, આપણી જર્ની એવી રહી હતી કે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી ગયું. પછી શરૂઆતના વર્ષોમાં હું થોડા લેક્ચર બંક ને એવું બધું કરતો હતો, મારો ગ્રુપ થોડું ઓછું હતું, આ બધા નતા મળ્યા મને, ક્લાસમાં હતા પણ નતા મળ્યા. તો મારી એક ફ્રેન્ડ હતી રાણીક થી, આ લોકો નતા બોલાવતા મને, તો એક છોકરી હતી રાણીક થી, એને હું ઓળખતો હતો, તો એના જોડે ફરતો હતો. એને એક બોયફ્રેન્ડ હતો, તો એ લોકો બંક કરીને ગાર્ડનમાં ને બધા જતા રહે. તો પછી હું કોઈને ઓળખતો નતો, એને જ ઓળખતો હતો, તો જે કે એને પાસે પાસે આપણે જઈએ, તો એ ગાર્ડનમાં જાય, બચ્ચીઓ પર હક બક કરે, તો હું એ પાછળ બેહીને જોઈ રહું ગાર્ડનમાં જઈને, કઈ હતું ને. તો એને એમાં ને એમાં એક બે સેમિસ્ટર જતા રહ્યા, અને આપણે ભણવામાં કઈ આવ્યો સાર મિલાયો નહીં, તો એના લીધે ત્રીજા સેમમાં આવતા આવતા ડીટેનની બોર્ડર લાઈને આવી ગયો હું, કે 4 કેટી હતી અને બીજી 5-1 જેવી ભેગી થઈ 12-13 એવી એટી કેટી અને બેકલોગ એવું ભેગું થયું. પછી મારી મુલાકાત થઈ, આ મહાનુભાવ સાથે. તો મેં એ ગ્રુપ છોડી દીધું મારું, મને રિયલાઇઝ થઈ ગયું કે આ લોકો લીધે આપણે ભણવામાં સારા આવતું નથી, અને એ લોકો તો રખડવાનું ચીલ મારવાનું, એ લોકો તો એક્સ્ટ્રા ટ્યુશન કરતા હતા, એ બધા પાસ થઈ જતા હતા, હું નપાસ થતો હતો. મેં કીધું આ બદલવું પડશે, તો મેં બોલવાનું બંધ કરી દીધું એ લોકો જોડે. તો હું એકલો એકલો ફરતો હતો જીવનમાં, અને એક ક્રશ હતી મારી, એક લગભગ 4-1 સેમિસ્ટર જેવી ફિલ્ડિંગ ને બધું ભર્યું હતું, એક સાઈડ એ ચાલતું હતું, તો એ મને કહેતી હતી કે ભણ ભણ ભણ, પણ આપણે ભણતા નથી. પછી એને એક વાતથી આપણે રિયલાઇઝ થયું કે હવે ભણવું પડશે, નહીં તો હું આના બીજા દિવસે જોઈ નહીં શકું ને, આગળ નીકળી જશે. તો આપણે એના માટે ભણવું જરૂરી હતું, એક કારણ હતું સ્ટ્રગલ. તો આ મિત્ર મળ્યો, અને પછી આની છત્રછાયામાં મારી ટ્રેનિંગ શરૂ થઈ. આણે મને ઘણું બધું શીખવાડ્યું, કેમ કે આ એક નંબરનો ભણે શ્રી હતો. મારી અટેન્ડન્સ ફૂલ થવા લાગી, ભણવામાં ધ્યાન વધવા લાગ્યું, અને ઓલી છોકરી હતી ઇંગ્લિશ વાતો કરતી હતી ઇંગ્લિશ મીડિયમમાંથી, તો આપણું ઇંગ્લિશ પણ ઘણું ડેવલપ થયું હતું, એન્ડ ડેટાબેઝ એણે મને શીખવાડ્યું હતું, DBMS સબ્જેક્ટ, અને આ ભાઈ પ્રેક્ટિકલથી લઈને થિયરિટિકલથી લઈને ઘણું બધું. તો આપણે એના સરભર થવા લાગ્યા. અમુક મેડમોને હું ગમવા લાગ્યો, કેમ કે આને જેટલું આવડતું એટલું મને થોડું થોડું આવડતું હતું.
સવારે એક્ઝામ હોય, બપોરે એક્ઝામ હોય, રાતે ઘેર જવાનું, એવું એક સાથે બે બે અલગ અલગ સબ્જેક્ટ ની એક્ઝામ આપી. છેલ્લે પાંચમા સેમિસ્ટર ના છઠ્ઠા સેમિસ્ટર નું જે રિઝલ્ટ હોય એ કાઉન્ટ થાય ત્યારે તમને એડમિશન મળે બીજી કોલેજ. પાંચમું છઠ્ઠું ગણાય તો પાંચમા છઠ્ઠા સેમ માં આપણે બહુ વધારે માર્ક્સ લઈ આવ્યા, 9.1 9.5. તો છેલ્લે છેલ્લે અમારું ગ્રુપ બનવા લાગ્યું, એમાંથી હું એકલો જ હતો, બીજી એક જે મારી કરસ છેલ્લે છેલ્લે એને મને હા પાડી દીધી હતી પાંચમા સેમ માં. અને છઠ્ઠા સેમ માં એન્ડમાં મેં જોડે બ્રેકઅપ કરી લીધું, કેમ કે 31st એ મારી જોડે આવી નહીં. હું એને કાંકરિયા ફરવા લઈ જવાનો હતો પણ એ ના આવી, એનો પ્રોજેક્ટ કરવો હતો, કઈક કરો પ્રોજેક્ટ, બ્રેકઅપ કરી દીધો આપડે. આ લોકો બધા બાપા ને પૈસા બગાડે આ લોકો. અમારે ગવર્મેન્ટ હતી, આરસીએ ગવર્મેન્ટ 1500 રૂપિયા બધું નીકળી છે, વીજીસીએ ગવર્મેન્ટ એટલે સસ્તું સારું સિદ્ધપુર ની યાત્રા થઈ ને વીજીસી માં પણ આપડે સારા એવા માર્ક્સે પાસ થયા. વચ્ચે એકાદ બે ક્લોક ને એવું આવ્યું પણ છેલ્લે છેલ્લે સારા એવા માર્ક્સે આપણે પાસ થઈ ગયા અને ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે. પછી આપણે ગ્રાફિક્સ ડિઝાઇન નો કોર્સ કર્યો હતો, આપણે એમાં જ જવાના હતા પણ હવે વળાંક એવો લઈ લીધો કુદરતે અને આપણે આ લાઈનમાં આવી ગયા. કઈ લાઈનમાં? યુટ્યુબ એક્ટિંગ ને એવું બધું. આ ભાઈની તારીફ થઈ ગઈ આના લીધે મારો કહેવાય ને, એટલે જીવનમાં ભાઈબંધો તમારા જે ગ્રુપ હોય, જે થયું હોય મારા કારણે, તમારા જે સાથે જે લોકો હોય, ગ્રુપ તમારું બહુ મહત્વનું છે. જેવા હોય એવા થાવ તમે. આ બાય ચાન્સ આને મજબૂરી હતી, ભણવું પડે એવું હતું એટલે હું એવો થયો. આ બેવડો હતો, હું બેવડો હતો. અમાર વાત આપણે આ નિમેશ બહુ અદભુત નિમેશ મને કોમ્પ્લેક્સ ફીલ કરાવતો, કેમ કે એને બહુ બધું નોલેજ હતું, જનરલ નોલેજ થી લઈને બધું જ નોલેજ હતું. એટલે મમને એમ થાય કે સારું એક વિદ્વાન માણસ આપણી જોડે છે ને, આપણે કેમ ના કમ્પીટ કરી શકશું. ચોપડી બારનું જ્ઞાન પણ એમ ન હતું, સાઉથ ની પિક્ચર બહુ જોતા, નયન થારા એમને બહુ ગમતી, તો એમને ભાઈબંધ બનાવ નતો પણ આવડતું હતું વધારે. ભાઈબંધ થઈ ગયો નિમેશ, હવે ગવર્મેન્ટ માટે એપ્લાય કરે છે અને આપણે બધા વિશ હોપ કરીએ કે જલ્દી લાગી જાય. પ્રતિક નું એવું હતું કે એકદમ સાવ વાહિયાત માર્ક્સે પાસ થાય, અમારે બધાને એક એક બે બે કેટીઓ ને એવું આવે, એના સાવ આમ પાયાના માર્ક્સ 5 SPA 6 SPA એક બી કેટી ના ઉપર પાસ થઈ જાય, બધા પાસ થઈ જાય, DD EE ગ્રેડ પણ પાસ થઈ જાય. એટલે અમને બહુ જેલસી થતી, પેપર ગુજરાતી લખી ના આવતો કે સાવ ડોબા જેવો છે, અમારથી જાય એવું લખે છે પણ તમે પાસ થઈ જાય, કેટી નથી આવતી. અમારે 8-8 SPA આવ્યો તો એક કેટી બે કેટી એવું થતું. ધવલ મારો ભાઈ, અમે પ્રોજેક્ટમાં જોડે હતા આગળ નીકળી જાય, છેલ્લે નાગાઈ નોંધાય. એ તો હતું જ, મને આગળ નીકળી જાય તો, પણ જિંદગીમાં સ્વાર્થી બનવું હોય તો હું આને શીખ્યો, તમે સ્વાર્થી નહીં બનો તો તમે ત્યાં જ રહી જશો, અને હું સ્વાર્થી ના બન્યો અને અત્યારે ત્યાં જ રહી ગયો. ટીટ ફોર ટેટ, ટીટ ફોર ટેટ. તે દિવસે હાથ ચાલ્યો હતો એ તારી જોડે હોત, એટલે રૂપા તું હોત, એટલું જ કહેવા માંગીશ. એટલે આને મને છે ને બધું જ્ઞાન આપી દીધું, કોઈ દિવસ ગુરુ બનો ને બધું જ્ઞાન નહીં આપી દેવાનું. એટલે હવે એનો હાથ મારા આને દક્ષિણા આપવાની બાકી છે, જ્યારે માંગશે 10 લાખ રૂપિયા ત્યારે મારા એને આપવાના રહેશે. અરે પણ કીએ જાય છેલ્લે સેમિસ્ટરમાં
પ્રોજેક્ટ બનાવવાનો. તો મેં 6000 રૂપિયા નાખીને ટ્યુશન નખાવડાયું. અમે ગેમ રમવા માટે કોમ્પ્યુટર લઈ લીધા પ્રોજેક્ટ ના નામે, અને પ્રોજેક્ટ અમે બહુ મહેનત કરી, અમે 2-3 મહિના ટ્યુશન કર્યું બધાએ, થોડું થોડું ભેગા થયા કરતા હતા અમે, મસ્ત વેબસાઈટ બનાવી, અને જયારે પ્રોજેક્ટ સબમિટ કરવાનો વારો આવ્યો ત્યારે એને કીધું CSS નો આ કલર બદલી બતાવ્યો. હવે આખું કોડિંગ બોડિંગ ને બધું બહુ બધું કર્યું, બહુ 6000 રૂપિયા ખર્ચી નાખું પ્રોપર. જયારે કીધું CSS, જે હા વાહિયાત જે કહેવાય ને, બહુ ઈઝી છે, જે પ્રતિક જોબ કરે અત્યારે ઘણું બધું સૌથી ઈઝી CSS માં કલર બદલવો. સિચ્યુએશન તમને કઈ નહીં આવે, આવી રીતે તમને મોકો આપશે. જો મારી બાયોગ્રાફી બનશે તો આમાં આવશે. જો પ્રતિક ની એક બર્થડે હતી ત્યારે અમને એને પૈસા નીકળી ગયા 2-4 કોઈન તો કરી નાખી પાર્ટી. અત્યારે ગરીબી કેવી છે? અત્યારે ગરીબી આપણે એવી એવી જ છે. ગરીબી તો નહીં એટલી વધી હવે, પેલા જેવી બસ. આવું આ લોકો મારા પહેલા સાર થી બરાબર. હજી અમારો રોનક નહી નથી, અને બીજો એક અમારો મિત્ર છે રણવીર, એ પણ નથી. એના લીધે જિંદગી મારી હજી ખરાબ થઈ ગઈ. બસ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બસ આટલું રાખીએ.